જે વિદ્યાર્થીઓએ જે ઉમેદવારોએ અગાઉ ફોર્મ ભર્યા છે, ધોરણ 12 પાસ હોય, ગ્રેજ્યુએટ હોય કે કોઈ પણ લાયકાત હોય, પણ 12મા ધોરણથી ઉપરની લાયકાત કરતા જે વિદ્યાર્થીઓએ પોતાના નામ રજીસ્ટર કરાયા છે એ તમામ ઉમેદવારો એ આ પરીક્ષા આપી શકશે. જે તે યથાવત કેન્દ્રો જેણે પેપર ઓલરેડી ડાઉનલોડ કર્યા છે કોલ લેટર, એમને એ જ જગ્યાએ પરીક્ષા કેન્દ્ર અને એ જ સ્થળ ઉપર પરીક્ષા કેન્દ્ર, સંપૂર્ણ પરિસ્થિતિ યથાવત જ રહેશે. કોઈ પ્રક્રિયા નવેસરથી અનુસરવાની જરૂર નથી. માત્ર 1/2 કલાકની અંદર એ NIC દ્વારા ઓપન કરી દેવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરવા ઈચ્છા રાખશે એ ડાઉનલોડ કરી શકશે. આશિષભાઈ, આપને એવું નથી લાગતું GPSC ક્લાસ 1-2 ની મેઇન્સ એક્ઝામ પણ 17-11 ના રોજ છે અને આ જ દિવસે આપે પરીક્ષા રાખી છે, એટલે ક્યાંય ક્લેશ થશે એવું લાગી રહ્યું છે? અમે એ માટે કોઓર્ડિનેશન કરી લઈશું, પણ આ મોટી પરીક્ષા છે એટલે 17-11 માટે આ નિર્ણય અમારો આખરી રહેશે. આખરી તબક્કે કદાચ પરીક્ષાની તારીખમાં ફરીથી કઈ ફેરફાર કરે એવું કઈ વિચાર? એ અમે GPSC સાથે ચર્ચા કરી લઈશું, પણ હાલ પૂરતા 17 તારીખે અમે કન્ફર્મ કરી છે. હજી તો પરીક્ષાના કેન્દ્રો પર પહોંચાડવાનો અને એ ખર્ચની શરૂઆત હવે થશે, એટલે ખર્ચનો અત્યારથી અંદાજ આપી ન શકાય, કારણ કે એના પેપર જે છપાયા છે એનું ન્યૂઝપેપરનું બિલ આવશે, એ બધી બાબતો. જી, ના ના, જે પ્રોસિજર જૂની છે એ જ પ્રમાણે ઓજસ ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે. એ બધી અંગત બાબત છે, એટલે એ બાબત તો ડિક્લેર ન કરી શકાય, પણ વિદ્યાર્થીઓને એ જ સ્થાન ઉપર પરીક્ષા આપવાની રહેશે. જી, ગ્રેજ્યુએશનનો નવો કાયદો લાવવા માટે, નવો રૂલ લેવા માટે પરીક્ષા રદ કરી દીધી, પરંતુ આ લોકોનો આક્ષેપ એક એવો બી છે અંદર ચર્ચા કે પેપર ફૂટી ગયા છે, એવો કોઈ પ્રશ્ન નથી. માત્ર પ્રશ્ન GPSC ગૌણ સેવા પસંદગી મંડળ ને પંચાયત સેવા પસંદગી મંડળ અત્યાર સુધીમાં હજારો ભરતી કરી ચુક્યું છે. અશિતભાઈ ચેરમેન થયા પછી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ લગભગ 43 લાખ ઉમેદવારોમાંથી 20,000 કરતાં વધુ સરકારી કર્મચારીઓ પસંદ થઈ અને એમની ફરજમાં ઘણા સમયથી જોડાઈ ચૂક્યા છે. એવી જ રીતે GPSC પરીક્ષા એ પરમ દિવસે જ પણ ખૂબ સારી રીતે પૂર્ણ થઈ, ગુજરાતમાં પારદર્શકતાથી, પ્રમાણિકતાથી અને વિદ્યાર્થીઓના મેરિટ આધારિત જ આ પરીક્ષાઓ લેવામાં આવે છે, એટલે કોઈ પણ પ્રકારનો આક્ષેપ અત્યારે કરવો યોગ્ય નથી. આ પરીક્ષા એટલા માટે મુલતવી રાખવામાં આવેલી કે નોટિફિકેશન સરકારનું સામાન્ય વહીવટ વિભાગનું જે બહાર પડેલું એમાં ધોરણ 12ના ઉમેદવારો એ માન્ય નહોતા રહેતા, એના કારણે મુલતવી રાખીને પછી મેં અગાઉ કીધું એમ મુખ્યમંત્રીશ્રી સમક્ષ જે રજૂઆતો આવી એને ધ્યાનમાં રાખી આ પરીક્ષા 12મા ધોરણ સહિતના વિદ્યાર્થીઓ પણ આપી શકશે, એટલા માટે હવે એને ફરીથી આ પરીક્ષા જૂના ધોરણે યથાવત રીતે બધી જ પદ્ધતિ પ્રમાણે લેવામાં આવશે. હવે જુઓ, આમાં સામાન્ય વહીવટ વિભાગનો પણ નોટિફિકેશન હતું. આ જાહેરાત મેં અગાઉ કીધું એમ ખૂબ અગાઉ બહાર પડી ચૂકી હતી લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના કારણે, અને એના પછી EWSનો આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને પણ 10% સરકારી નોકરીમાં અનામતનો લાભ આપવા માટે એ વખતે પણ મુલતવી રાખવામાં આવી હતી.